ગુજરાતના મોટા ભાગના પુરાતન પ્રાચીન અને અર્વાચીન અવશેષો વર્તમાન સમયમાં ખંડેર જેવા દેખાય છે. ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું એ સુખડ જેવી સુગંધ મહેકાવતા અવશેષોને જાળવી રાખવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયું છે. માણાવદરમાં આવેલો જોરાવ બાગ પેલેસ કે જેમાં 20x18 ના 25 જેટલા વિશાળ ખંડો છે, નીચે ઓસરીમાં કચ્છી વર્ક કરેલ છે, ઉપર જવા માટે સાગના લાકડાની વિશાળ સીડીએ આ પેલેસની હાલત અતિ જર્જરિત થઈ ગઈ છે. પેલેસનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે પોલી થઈ ગયેલ દિવાલો કડાકા ભડાકા સાથે ફસકી પડી છે. આ પેલેસમાં જૂનાગઢનું મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તેલીબિયા સંશોધન યોજના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કચેરી બેસે છે તેને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પેલેસને 10-10 વર્ષથી બચાવવા માટેની રજવાતો થઈ હોવા છતાં કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. અહેવાલ જિજ્ઞેશ પટેલ, માણાવદર. જોઈ રહ્યા છો તે માણાવદરને ઐતિહાસિક જોરાવર ખાન બંગલો જોઈ રહ્યા છો, જે માણાવદરના પ્રખ્યાત નવાબ કમાલુદ્દીન ખાન બાબી એમના પુત્ર જોરાવર ખાન બાબીએ આ ઈમારત બનાવી હતી, જેનો સમયકાળ છે 1800ની આસપાસનો. અત્યાર સુધી આ ઈમારત સરસ હતી. પાછળથી યુનિવર્સિટી કેમ્પસ હતો એગ્રીકલ્ચરને લગતો, ત્યારે પણ આ બિલ્ડિંગ સરસ હતી, પણ હાલમાં રણી ધોળી વગરની અને ખાલી હોય, જેથી ખંડેર હાલતમાં ફેરવાયેલી છે. તો હવે ઐતિહાસિક ઈમારતને સરકારે શ્રીએ માણાવદર ખાતે આવેલ જોરાવર પેલેસ એ સ્થાપત્ય કળાનો એક દુર્લભ નમૂનો છે. મને યાદ છે ત્યાં સુધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માણાવદર વર્ષો સુધી ત્યાં કાર્યરત હતી. એક વિદ્યાર્થી તરીકેના મારા સંસ્મરણો તાજા છે. ત્યાં 18x20 ના 25 જેટલા વિશાળ વર્ગખંડો છે અને તેની બહારની બાજુમાં એવી રીતે નકશીકામ કરેલું છે કે જે હાલના સમયમાં આપણને ક્યાંય જોવા ન મળે. અત્યારે હાલમાં ત્યાં કૃષિ વિભાગ કાર્યરત છે, પરંતુ કોઈ યોગ્ય જાળવણી ન હોવાના કારણે થોડા સમય પહેલાં તેનો એક ભાગ એ તૂટી ગયેલ છે. જો હજુ પણ તેને પુરાતત્વ ખાતા દ્વારા જો કંઈ સુધારા વધારા ન કરવામાં આવે તો આપણે ઐતિહાસિક એક એવા નમૂનાથી કાયમ માટે વંચિત થઈ જશું. જો પુરાતત્વ વિભાગ દરકાર લઈ અને યોગ્ય રીતે તેની જાળવણી કરે તો માણાવદર અને આજુબાજુના 57 ગામડાઓના લોકો માટે ફરવા માટેનું અને અત્યારની પેઢીને સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂનો જોવા માટેનું એક દુર્લભ કહી શકાય તેવું સ્થળ રમણીય બની શકે તેવું છે. એટલે મારી એક નમ્ર અપેક્ષા છે કે પુરાતત્વ વિભાગ આ બાબતે પૂરતી કાળજી લે.